હવે ધોરણ 7 થી 12ના વિદ્યાર્થી ભાઈઓ બહેનો, તમારા માટે એક 17 મિનિટનું સળંગ કંઈક પર્ફોમન્સ લઈને આવ્યા છે. અને એ પર્ફોમન્સ જે છે એવું છે કે ક્લાસરૂમમાં પણ એની પ્રેક્ટિસ થાય છે. અને આજે એ લોકોની ટેસ્ટ છે કે ક્લાસરૂમમાં એ લોકો જે રીતે જમાવટ કરતા હોય છે એનાથી અલગ લેવલની જમાવટ થાય છે કે નહીં. કાઠિયાવાડની વાત હોય, સોરઠની ધરતી હોય, અને જ્યારે યુકેનું સરસ ડેલિગેશન આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે જો આપણી મૂળ સંસ્કૃતિ, આપણી સોરઠી સંસ્કૃતિને, આપણા સોરઠની લોકબોલીને જો આપણે પ્રસ્તુત ન કરીએ તો કેમ કહેવાય. અને એટલા માટે જ મંચ ઉપરથી હવે આવું લગભગ ક્યાંય મેં આજ સુધીમાં જોયું નથી કે ડાયરો વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવનારી આ પ્રસ્તુતિ અને એ એન્યુઅલ ફંક્શનનો એક ભાગ હોય. તો સૌથી પહેલાં તો આ વિચારને આપણે તાળીઓથી વધાવીએ અને ત્યાર પછી મને થોડી ફૂલ લાઇટ્સ આપજો જેથી મંચ ગોઠવાતો હોય એ સેટ થઈ શકે. છેલ્લી 2 કૃતિ આના પછી રહેશે જે ખાસ માણવા જેવી છે. અને ડાયરો જે છે એમાં ક્યાંક તમને અંદરથી મોજ આવી જાય તો તમે વાહ વાહ પણ કરી શકો છો, તમે તાળીઓ પણ પાડી શકો છો, તમે દોબારા પણ કહી શકો છો, એ સંપૂર્ણ તમને છૂટ. ડાયરાનો જે માહોલ છે એ માહોલને અનુરૂપ તમે જે પણ ભાવ પ્રકટ કરવા હોય એ કરી શકો છો. અને ફક્ત એટલી જ વિનંતી છે કે મારો અવાજ તમને સંભળાય અને તમારો અવાજ મને ન સંભળાય તો આ લોકોનો અવાજ તમને સંભળાશે. એટલે થોડીક પાછળ કદાચ વિદ્યાર્થીઓની વાતચીત ચાલુ છે, એ કાર્યક્રમમાં વિક્ષેપ ન પાડે એટલું ખાસ ધ્યાન રાખજો. ક્લાસરૂમમાં તમે વાત કરો તો અમે ખીજાઈ શકીએ પણ અહીંયા ખીજાવવું યોગ્ય નથી. આનંદનો, ઉત્સવનો, વસંતનો માહોલ છે અને વધારે સમય નહીં લઉં પણ ઢોલ અને તબલા અને મંજીરા આ બધું થોડું સેટઅપ થાય ત્યાં સુધી હું તમારી વચ્ચે થોડી વાત કરી રહ્યો છું. મજાની વાત એ છે કે આ એક જ દિવસની અંદર 3 શો બેક ટુ બેક છે. એટલે આ શો પૂરો થાય એટલે આપે બેક સ્ટેજથી આપના બાળકને રિસીવ કરી અને જવાનું રહેશે. અને જેમ મેં કહ્યું એમ કે આપણે રાષ્ટ્રગાનથી કાર્યક્રમનો અંત કરીશું, ત્યાં સુધી આપના સ્થાન ઉપર બેઠક જાળવી રાખજો. મંચ ઓલમોસ્ટ તૈયાર થઈ ગયું છે અને ધોરણ 7 થી 12ના આ તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનો ભેગા થઈ અને 17 મિનિટ સુધી સરસ મજાની રમઝટ બોલાવવાના છે. તો જોરદાર તાળીઓ સાથે આપની સમક્ષ લાવીએ છીએ ડાયરો. પંચીલ પરિવારના આંગણે આવો ઉત્સવ જામ્યો હોય અને ઈ આંગણામાં આપણો ઘરનો જ ડાયરો બેઠો હોય તો દુહા છંદ અને ઈ લોકગીતની રમઝટ જમાવી હોય પણ એ કેવી હોય. હે કાઠિયાવાડમાં તું કો કદી ભૂલો ભૂલો પડે ભગવાન, હે તારા એ વા કરું સન્માન, અરે રે તને સ્વર્ગ ભૂલાવું શામળા. હાવજડા જેના હેજળ પીએ, અરે રે ન્યાના નમણા નમણા રસાલા બની બેહાલા બનવારી, એ જાગી તન જાલા વિપદિશાલા દિન દયાલા નંદલાલા, આયે નહીં આલા કૃષ્ણ કૃપાલા.
बंसी वाला बनवारी ए जागी तन जाला विपद साला दिन दयाला नंदलाल ए कानड़ सुखकारी मित्र मुरारी गए बिसारी गिरधारी रे वाला गए बिसारी गिरधारी रे वाला गए बिसारी गिरधारी रे वाला गए बिसारी गिरधारी તમને થોડી પણ મોજ આવે તો અમારા કલાકારોને તાળીઓથી અને હાકલા પડકારાથી બધાવતા રહેજો Thank you.
हा मोर बनी तन गाट करे माँ मोर बनी तन गाट करे 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 નું ગીત અમારું અને તમારું સૌનું ગીત છે તો તમારો સાથ જોશે સાથ દેશો ને હે સપનાનો નહીં સાથ દેશો ને હા અરે અરે દાદ દેશો ને રાવણ સરી કહો
रावण सरिको राजियो ने पर्वत मेरु समा हला जी तारा हला जी तारा हला जी तारा हाथ मखाणो के पटी तारा पगला पठाणो हला जी तारा हाथ मखाणो के पटी तारा पगला पठाणो हला जी तारा हाथ मखाणो के पटी तारा पगला पठाणो रावण सरिको रावण सरिको राजियो ने पर्वत मेरु समान हला जी तारा ये हला जी तारा हाथ बखाणो के पटी तारा पगला पखाड़ो हला जी तारा हाथ बखाणो के पटी तारा पगला पखाड़ो हला जी तारा हाथ बखाणो के पटी तारा पगला पखाड़ो છોકરાઓના ગાયરને વખાણવું કે એના સંગીતને, આમાંથી કેટલાક વિદ્યાર્થીઓ તો એવા પણ છે કે જેને સંક્રાંત દરમિયાન હાથમાં વાગ્યું હોય ને ભટકાણા હોય ને થોડીક ઈજા થઈ હોય, છતાં આ પરફોર્મન્સ આપની સમક્ષ છે. અને આ એવું પરફોર્મન્સ છે કે આપણને એમ થાય કે ભલે હજી 10 મિનિટ વધારે હાલતું, જરાય વાંધો નથી, પણ સમયને આપણે બાંધી નથી શકતા અને સમયને સિક્વન્સ પ્રમાણે ચાલવું ખૂબ જ જરૂરી છે. આ કાર્યક્રમમાં આપે બધા જ રસ જોયા હશે, શૌર્ય રસ, વીર રસ, રૌદ્ર રસ, હાસ્ય રસ, કરુણ રસ, આમ બધા જ પ્રકારના નવરસની અનુભૂતિ આપને આ કાર્યક્રમમાંથી થાય એવા પ્રયત્નો અમે કર્યા છે.